बनासकांठा जिल्लाना दांतीवाड़ा डेम में 2866 क्यूसेक पानी की आवक नोंधाई है। बनासकांठा जिल्लाना जीवादोरी समान दांतीवाड़ा डेम में पानी की आवक अने जावक नोंधाई रही है। उपरवास में वरसाद वरसता वातावरण में ठंडक प्रसरी थी। आज सवेरे 10 वागे दांतीवाड़ा डेम में 2866 क्यूसेक पानी की आवक नोंधाई है, जयरे 955 क्यूसेक बनास नदी में पानी छोड़वामां आव्यु। डेम में पानी भराव 94.72% स्टोक नोंधायो छे। डेमनी हालनी सपाटी 602.20 फूट है, जयरे डेमनी भयजनक सपाटी 604 फूटनी है अने हाल में एक दरवाजो खोलवामां आव्यो। दातीवाड़ा डेमनु पानी हाल में कांकरेज तालुकाना नदीपट विस्तार में पहुंच्यु छे। आजे अत्यारे दातीवाड़ा डेमनु लेवल 602.15 फूट छे अने 4750 क्यूसेक नी आवक चालू छे अने 4750 क्यूसेक नी जावक पण चालू छे। अत्यारे केटला गेट खुला छे? અત્યારે 2 ગેટ ખુલ્લા છે, 2.5 ફૂટ ખુલ્લા છે। ના, અત્યારે તો હમણાં છેલ્લા 2 કલાકમાં વધેલી છે થોડી આવક, બાકી અત્યારે હવે લગભગ 3-4 કલાક સુધી કોન્સ્ટન્ટ રહેશે। ત્યારબાદ ઉપરવાસમાં જો વરસાદ થશે તો સારી એવી આવક થશે। મારું નામ કમલેશ મહેતા છે, હું પાલનપુરનો રહેવાસી છું। છેલ્લા ઘણા વર્ષોથી અમારા બનાસકાંઠામાં પાણીનો આવરો બહુ ઓછો હતો, પણ કુદરતની મહેર જોઈને છેલ્લા આ વર્ષે જે પાણીની આવક થઈ છે અને જે વરસાદ થયો છે બનાસકાંઠા જિલ્લામાં, એ ખરેખર ખેડૂતો માટે એક જીવાદોરી છે। અને દાંતીવાડાનો ડેમ એટલે કહેવાય કે ખેડૂત માટે રોજ સવારે ઉઠીને એ સપના વિચારતો હોય કે વરસાદ પડે ને ડેમ ભરાય, પણ ભગવાને આ વખતે દરેકનું સાંભળ્યું છે અને સર્વત્ર બહુ સારો વરસાદ થયો છે, એનાથી બધામાં એક ખુશીની લહેર વ્યાપી છે। અને આ ટીવીના માધ્યમથી આજે જ્યારે અચાનક અમારે અહીંયા પત્રકાર મિત્રોને મળવાનું થઈને અમારે આ કંઈક બોલવાની વાત થઈ, ત્યારે હું કહીશ કે આ પત્રકારો જે ઘણીવાર જીવના જોખમે વરસાદમાં એક એવા એવા જગ્યા ઉપર આ લોકો શૂટિંગ કરી અને લોકો સુધી પોતાની વાત પહોંચાડતા હોય છે, લોકોની વાત પહોંચાડતા હોય, ખરેખર એમને પણ આ ધન્યવાદરૂપ છે। આ પાણીનો આવરો કદાચ આ લોકો તમને હવેના શૂટિંગમાં બતાવશે, તો મારું દરેકને એવું કહેવું છે કે ગુજરાત નહીં પણ ભારતના તમામે તમામ વ્યક્તિઓએ આ ડેમની એકવાર જરૂર મુલાકાત લેવી જોઈએ। આ દાંતીવાડાનો ડેમ 604ની એની કેપેસિટી છે, આજે 602 ફૂટ જેવું પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે આગામી 2-3-4 વર્ષ સુધી આ ખરેખર એક બધા માટે એક સ્વર્ગ સમાન આ બનાસકાંઠા બની રહેશે એવું અમને લાગી રહ્યું છે। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। કનુજી ઠાકોર, GTV ન્યૂઝ, બનાસકાંઠા।